અંકિત અને પવનની શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાવાનું હતું. બંનેએ આ પ્રદર્શનમાં મળીને ભાગ લેવાનું નક્કી કર્યું. તેમણે વાયુ આધારિત એક પ્રયોગ બતાવવાનો હતો. આજે પવન અંકિતના ઘરે આવેલો છે તે ચર્ચા કરવા માટે કે આ પ્રદર્શન માટે કયો પ્રોજેક્ટ બનાવશે. અરે પવન, તું આવી ગયો? બેસ, હું પાણી લાવું. ના અંકિત, તું પણ બેસ. અંકિત, આ વખતે આપણે વાયુઓના ઉપયોગથી એવું મોડલ બનાવીશું જેનાથી બધા આશ્ચર્યચકિત થઈ જાય. હા એકદમ, પણ પવન મને તો કોઈ વધારે સૂજતું જ નથી. આપણે વાયુઓ સંબંધિત શું પ્રયોગ બનાવીશું એ તો આજે ચર્ચા કરવાની છે. સારું, શું આપણે એ બતાવી શકીએ છીએ કે વાયુ ગરમ થવાથી પ્રસરણ પામે છે અને ઠંડો થવાથી સંકોચાઈ જાય છે? જેમ કે જો આપણે એ બતાવીએ કે એક ફુગ્ગામાં હવા ભરીએ અને પછી તેને ફીટ બાંધીને ફ્રીજમાં મૂકી દઈએ તો થોડા કલાકો પછી ફુગ્ગો સંકોચાઈ જશે, અને જો આપણે તેને ફરીથી તડકામાં મૂકી દઈએ તો ફરીથી પહેલા જેવો ફૂલી જશે. ફુગ્ગાનું ફૂલવું અને સંકોચાવું વાયુનું પ્રસરણ અને સંકોચાવાને બતાવે છે. વાહ, સારો વિચાર છે, પણ આ ખૂબ જ નાનો પ્રયોગ છે અને સરળ પણ. આપણે તેની સાથે બીજું કંઈક પણ બનાવીશું. આપણે એ બતાવી શકીએ છીએ કે હવામાં ધૂળના કણ પણ હોય છે. અંકિત, આ તો શિક્ષકે જાતે જ કરીને બતાવ્યું હતું. બારીમાંથી આવતા સૂર્યપ્રકાશના કિરણો દ્વારા જેમાં આપણને નાના નાના ચમકતા કણ દેખાતા હતા. હા, યાદ આવ્યું. હું વિચારી રહ્યો છું કે આપણે હવાના સંઘટક શું છે તે સાબિત કરી શકીએ છીએ. હા, તે મજા પડે તેવું છે, તેના વિશે કંઈક ચર્ચા કરીએ છીએ. જો આપણે ફ્રીજમાંથી એક પાણીની બોટલ કાઢીને બહાર મૂકીએ તો તેની બહારની બાજુ પણ પાણીનું એક પડ બનવા લાગે છે. બોટલ બંધ હશે તો પણ તેનાથી સાબિત થાય છે કે હવામાં પાણીની બાષ્પ હોય છે, તેના કારણે વરસાદ આવે છે. પવન રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને આવે છે. સારું અંકિત, એક કામ કર, આ ગ્લાસથી તારું મોં અને નાક એવી રીતે ઢાંક કે પૂરું મોં ઢંકાઈ જાય. ખાલી જગ્યા પર આ કપડું ઢાંકી દે અને જોર જોરથી શ્વાસ લે. અંકિતને થોડી જ વારમાં શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે. તે પોતાના મોં પરથી ઝડપથી ગ્લાસ લઈ લે છે. પવન, મારો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. અંકિત, તારો શ્વાસ એટલે રૂંધાઈ રહ્યો હતો કારણ કે આપણે હવાને શ્વાસના રૂપમાં તેમાં રહેલા ઓક્સિજનને લઈએ છીએ. ગ્લાસમાં ઓક્સિજન થોડા જ પ્રમાણમાં હતો. થોડી વાર પછી તે પૂરો થવાથી તને શ્વાસ રૂંધાવાનો અહેસાસ થવા લાગ્યો કારણ કે ગ્લાસમાં હજુ પણ હવા તો હતી પરંતુ ઓક્સિજન ન હતો. તેની જગ્યા તારા શ્વાસમાંથી છોડવામાં આવેલો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 એ લઈ લીધી. કદાચ એટલે આપણને ખુલ્લા અને ચોખ્ખા વાતાવરણ વાળી જગ્યાએ શ્વાસ લેવાનું સારું લાગે છે કારણ કે ત્યાં ઓક્સિજનની હાજરી સારી હોય છે. આમ તો મેં વાંચ્યું છે કે વાયુમંડળમાં ઓક્સિજન બીજો સૌથી વધારે પ્રમાણમાં રહેલો વાયુ છે. નાઇટ્રોજન કે જે હવામાં સૌથી વધારે જોવા મળે છે તે ખૂબ જ સ્થિર વાયુ હોય છે અને ઝડપથી બીજી વસ્તુઓ સાથે પ્રતિક્રિયા નથી આપતો, એટલે તેનું પ્રમાણ વધારે રહી શકે છે. તું એકદમ સાચું સમજ્યો. જ્યાં હવાનું પ્રદૂષણ વધારે હોય અથવા આગ લાગી હોય ત્યાં પણ આપણો શ્વાસ રૂંધાવા લાગે છે કારણ કે હવાની સાથે શરીરમાં હાનિકારક તત્વો અને ઝેરીલા વાયુ પણ જવા લાગે છે. એ પણ આપણે પ્રયોગ કરીને જોઈએ છીએ. હું સમજી ગયો. થોભ, હું હમણાં જ આવ્યો. અંકિત દોડીને એક ડીશ અને બે મીણબત્તી લાવે છે અને બંને પ્રયોગ શરૂ કરે છે. અંકિત ડીશમાં મીણબત્તીને સળગાવીને મૂકી દે છે. પવન તેમાં ધીમેથી પાણી નાખે છે કારણ કે અડધી ડીશ ભરાઈ જાય. હવે અંકિત ધીમેથી મીણબત્તીને કાચના ગ્લાસથી ઢાંકી દે છે. થોડી જ વારમાં મીણબત્તી બુઝાઈ જાય છે. આ જો, પાણીની સપાટી ગ્લાસમાં ઉપર થઈ ગઈ, એટલે કે જેટલો પણ ઓક્સિજન સળગી ગયો તેટલી જગ્યા પાણીએ ભરી દીધી. અને જો ગ્લાસમાં કંઈક ધુમાડો પણ ભરાઈ ગયો છે, તે કદાચ કાર્બન ડાયોક્સાઇડ અથવા ઝેરી વાયુઓનું મિશ્રણ છે. શું સરસ અને મજા પડે તેવો પ્રયોગ હતો. શું તે જોયું? જ્યારે આપણે લાકડા સળગાવીએ છીએ
તો તેમાંથી કાળો ધુમાડો નીકળે છે। તે ધુમાડો ઘણા વાયુઓનું મિશ્રણ હોય છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 મુખ્ય વાયુ હોય છે। હા, મેં ટીવી પર સમાચારમાં જોયું હતું કે દિલ્હી, લખનઉ જેવા શહેરોમાં પ્રદૂષણ જેમાં વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે, જે મોટા ભાગે વધી જાય છે, તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ઓછા અંતર જ સુધી દેખાય છે। શિયાળામાં ધુમ્મસ છવાઈ જવાથી આપણી આંખોની રોશની ઓછી થઈ જાય છે। એકદમ સાચું, એ પણ કે જ્યારે આપણે આકાશમાં ઉપર જઈએ છીએ તો હવા અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું જાય છે, એટલે પર્વતો પર શ્વાસ લેવામાં તકલીફ પડે છે। સારું, હવે વાયુઓના સંગઠક વિશે ઘણી વાતો થઈ ગઈ, હવે આપણે આપણા વિજ્ઞાન પ્રદર્શન પર ધ્યાન આપવું જોઈએ। આપણે મીણબત્તીની જગ્યાએ કોઈ લાકડા કે પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતા કપૂરને સળગાવીએ અને નીચે પાણીની જગ્યાએ કોઈ કેમિકલનો ઉપયોગ કરીએ જેમાં કાર્બન ડાયોક્સાઇડ ભળીને રંગ બદલી દે। વાહ પવન, વિચાર બહુ સારો છે, આપણો પ્રયોગ સૌથી સારો હશે, તેના માટે આપણે શિક્ષકની મદદ લેવી જોઈએ। હા બિલકુલ, આ પ્રયોગ કદાચ ઘણા લોકોએ કર્યો હશે, પરંતુ થોડો ફેરફાર કરીને આપણે આ પ્રયોગથી ઘણું બધું હરીફાઈમાં બતાવી શકીશું। ચાલ, હવે ભણવાનું ઘણું થઈ ગયું, બધો સામાન જગ્યા પર પાછો મૂકી દઈએ અને રમવા જઈએ।